दाता तालुकाना वालापुरा जंगल खाता नर्सरी प्रोटेक्शन दीवालना बांधकाम गैररीति आचरी होवाना आक्षेप साथे विजिलेंस में कराई रजूआत अने तपासनी उठी मांग। बनासकांठा जिल्लाना दाता तालुकाना वालापुरा नर्सरीनी प्रोटेक्शन दीवाल बांधकाम आचरवामां आवी रहेली गैररीतिने तपास करवा जागृत नागरिको द्वारा उच्च कक्षाए विजिलेंस में तपासनी मांग करी छे। बनासकांठा जिल्लाना अंतरियाळ विस्तार आवेला दाता तालुकामां चालता सरकारी कामोमां व्यापक भ्रष्टाचार थतो होवानी बूम उठवा पामी छे, परंतु भ्रष्टाचारीओनी ऊपर સુધી પહોંચ હોવાના કારણે ઉચ્ચ કક્ષાએથી તપાસ પણ કરવામાં આવતી નથી, ત્યારે તેનો ભીનું સંકેલવામાં આવી રહ્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વધુ એક સરકારી કામમાં ફોરેસ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોટેક્શન દિવાલના બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વ્યાપક બૂમ। બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલી જંગલ ખાતાની વાલાપુર નર્સરી ખાતે ચાલતા પ્રોટેક્શન દિવાલના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અધિકારીની મિલીભગત દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાની ઉઠવા પામી છે બૂમ, જેને લઈને થોડા દિવસ પહેલાં ફોરેસ્ટ અધિકારીને કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોટેક્શન દિવાલના બાંધકામ આચરવામાં આવી રહેલી ગેરરીતિની પોલ ખોલવા જાગૃત નાગરિકોએ સ્થાનિક મીડિયાનો સંપર્ક કર્યો હતો અને સ્થાનિક મીડિયા કર્મીઓ પ્રોટેક્શન દિવાલનું કવરેજ કરવા વાલાપુર નર્સરી ખાતે પહોંચ્યા હતા। સ્થળ પર જોતા ખરેખર કામમાં ગેરરીતિ સામે આવી હતી, જે આપ દૃશ્યમાં નિહાળી રહ્યા છો। પ્રોટેક્શન દિવાલના કામોમાં પાયો પૂરતા પ્રમાણમાં ખોદવામાં ન આવ્યો હતો, જે આપ દૃશ્ય નિહાળ્યા તેમાં જોવા મળી રહ્યું છે। ઉપરાંત બાંધકામમાં હલકી ગુણવત્તાનો સિમેન્ટ અને માલ સામાન વાપરવામાં આવી રહ્યો હતો, જે હકીકતનું કવરેજ કરી પરત ફરી રહેલા મીડિયાકર્મીઓને પૂર્વ રેન્જ ફોરેસ્ટર અધિકારી દ્વારા મીડિયાકર્મી ઉપર ગાડી નાખી જાનથી મારી નાખવાનો નિંદનીય પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। વાલાપુરા નર્સરીની પ્રોટેક્શન દિવાલના કામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા તેમજ ફોરેસ્ટ અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ સાથે ઉચ્ચ કક્ષાએ વિજિલન્સમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। હવે જોવાનું એ રહેશે જાગૃત નાગરિકોની રજૂઆતના પગલે ઉચ્ચ કક્ષાએથી પ્રોટેક્શન દિવાલના બાંધકામમાં થઈ રહેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલવામાં આવે છે તે જોવાનું રહ્યું।